નમસ્કાર દર્શક મિત્રો, હું છું કુંતલ વડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં. આપણી આજની રેસિપી છે એ છે બ્રેડ પકોડા કેન્ડી. હવે તમે બ્રેડ પકોડા પણ ખાધા હશે અને કેન્ડી પણ ખાધી હશે, પણ જ્યાં બ્રેડ પકોડાની કેન્ડી કઈ રીતે બને છે એ જાણવા માટે આપણે પહોંચી જઈએ આપણા કિચનમાં. તો બ્રેડ પકોડાની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જે બ્રેડ પકોડા છે એને પ્રિપેર કરવાના હોય, તો બ્રેડ પકોડાના બનાવવા માટે આપણે તેનો જે મસાલો છે તેને પ્રિપેર કરી લઈએ. તો બ્રેડ પકોડાનો મસાલો બનાવવા માટે મેં આ રીતના બટાકા લીધા છે, ઓલમોસ્ટ 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તેને બાફીને તેની જે છાલ હોય તે ઉતારી લીધી છે અને આ રીતના રફલી એવા એના પીસીસ કરી લીધા છે. હવે આપણે તેમાં અલગ અલગ મસાલાઓ ઉમેરી દઈએ. તેમાં સૌથી પહેલાં તો ઓલમોસ્ટ 1/2 ટીસ્પૂન જેટલું મરચું પાવડર એડ કરી દીધું છે. ત્યારબાદ 1 પિંચ જેટલી હિંગ છે તેને આપણે તેમાં એડ કરી દેવાની છે. ત્યારબાદ સેમ પ્રપોર્શનમાં હળદર છે તેને પણ આપણે તેમાં એડ કરી દેવાની છે. સાથે સાથે જે શેકેલા જીરાનો પાવડર છે પણ 1/2 ચમચી જેટલો આપણે તેમાં એડ કરી દેવાનો છે. શેકેલા જીરા પાવડરની સાથે સાથે આપણે જે ધાણા જીરું છે તેને પણ 1/2 ચમચી જેટલું આપણે તેમાં એડ કરી દેવાનું છે. લાસ્ટમાં ગરમ મસાલો, એ પણ આપણે જે હિંગ અને હળદર ઉમેરી એની જેમ 1 પિંચ જેટલો આપણે ઉમેરી દેવાનું છે. ત્યારબાદ ટેસ્ટના અકોર્ડિંગ મીઠું આપણે તેમાં એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા બાદ ખટાશ માટે 1/3 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે. અહીંયા ખટાશ માટે તમે જે લીંબુનો રસ આવે છે તેનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ લાસ્ટમાં પુદીનાના પાન. આપણે જે પકોડા છે એમાં જે પુદીનાની ફ્લેવર હોય છે એ મેઇન હોય છે, માટે એકદમ ફ્લેવરફુલ પકોડા બનાવવા માટે પુદીનાના પાન આપણે તેમાં એડ કરવાના છે. હવે આ બધે ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સારી રીતે મિક્સ કરીને જે કહેવાય ને કે પકોડામાં સ્ટફ કરવાનું આપણે માવું છે તે પ્રિપેર કરી લેવાનું છે. તો આ રીતે હાથેથી મેશ કરીને બટાકાને આપણે જે પકોડા માટેનો માવો છે તેને પ્રિપેર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો જે પકોડા માટેનો બટાકાનો માવો છે એકદમ સારી રીતે પ્રિપેર થઈ ગયો છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને જે પકોડા માટેની બ્રેડ છે તેને પ્રિપેર કરી લઈએ. તો જે પ્રમાણે મેં વિડીયોમાં અગાઉ તમને જણાવેલું કે આ જે પકોડા છે એ ઓર્ડિનરી જે બ્રેડ પકોડા છે તેનાથી ડિફરન્ટ છે. કહેવાય ને કે આ પકોડાને આપણે કેન્ડીના ફોર્મમાં આપણે સર્વ કરવાના છે. તો જે નોર્મલી આપણે જે પકોડામાં આ રીતે ડિરેક્ટ જ આપણે બ્રેડમાં જે સ્ટફિંગ છે તેને લગાવીને આપણે ફ્રાય કરી લેતા હોય છે, આમાં આપણે થોડું અલગ કરવાનું છે. તો જે આ બ્રેડ પકોડા છે તેને કેન્ડીનો શેપ આપવા માટે આપણે જે બ્રેડ છે તેને તો પહેલાં કટ કરી લેવાની છે. તો સૌથી પહેલાં તો જે એજીસનો પોર્શન આવે છે બ્રેડનો તેને આપણે રિમૂવ કરી દેવાનો છે. તો તમે આ રીતે સીઝર અથવા તો કોઈ પણ જે નાઇફ હોય છે તેની મદદથી આ જે સાઇડ્સ છે તેને રિમૂવ કરી શકો છો. તો સાઇડ્સને રિમૂવ કર્યા બાદ આપણો જે બ્રેડનો જે પોર્શન બચે છે એનાથી નાનો એવો એકદમ સ્ક્વેર ટાઈપનો એનો શેપ બને છે, જે કહેવાય ને કે બ્રેડ પકોડાની કેન્ડી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આવી જ રીતે આપણે જે બાકીના બધા બ્રેડ છે તેમાંથી આ રીતે સાઇડ્સ રિમૂવ કરીને તેને પ્રિપેર કરી લેવાની છે. સાઇઝીસ હોય છે તેને પ્રિપેર કરીને રાખી દીધી છે. હવે આપણે જે પકોડા છે એના માટેનું બેટર પ્રિપેર કરી લઈએ. તો તૈયાર થયેલા પકોડાને આપણે સૌથી પહેલાં તો જે ચણાના લોટનું ખીરું કે સ્લરી જો તેમાં ડીપ કરવાના હોય છે, તો જે સ્લરી બનાવવાની હોય છે તેના માટે આ રીતે એક મોટા બાઉલમાં ઓલમોસ્ટ 3/4 બાઉલ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે. ત્યારબાદ તેમાં ટેસ્ટના અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ જરૂર મુજબનું પાણી એડ કરી અને વિસ્કરની મદદથી આપણે જે પકોડા માટેનું જે ખીરું છે તેને પ્રિપેર કરી લેવાનું છે. તો આ જ રીતે જેમ કહેવાય ને કે આપણે નોર્મલી જે કોઈપણ બટાકાવડા છે કે દરેક વસ્તુઓને તળવા માટે જે ચણાનું લોટનું ખીરું પ્રિપેર કરીએ છીએ, એ ટાઈપનું આપણે જે બ્રેડ પકોડા માટેનું જે ખીરું છે તેને પ્રિપેર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું જે ખીરું છે ડીપ કરવા માટેનું એકદમ સારી રીતે પ્રિપેર થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડમાં રાખી આપણે જે બ્રેડ સ્ટફ કરવાની છે એની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો એના માટે આ રીતે જે બ્રેડ છે તેમાં આપણું જે પકોડા માટેનું જે બટાકાનો માવો પ્રિપેર કરેલો છે તેને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે ઇવનલી દરેક સાઈડ્સથી. અને આવી જ રીતે આપણી જે બાકીની દરેક બ્રેડ્સ છે તેને પણ પ્રિપેર કરી લેવાની છે.
તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણી જે દરેક બ્રેડની સ્લાઈસીસ છે તેને સારી રીતે આપણે તેના પર મસાલો લગાવી લીધો છે. પણ આ પકોડાને આપણે જે કહેવાય ને કે કેન્ડી ટાઈપનો જે શેપ આપવાનો છે તેની આપણે સ્ટાર્ટિંગ કરી દઈએ. તેના માટે આ રીતે પહેલાં તો જે બ્રેડની સ્લાઈસ જેમાં આપણે સ્ટફિંગને એડ કરેલું છે તે લેવાનું, અને તેમાં આ રીતની કોઈ પણ જે કુલ્ફીની જે સ્ટીક આવે છે તેમને સારી રીતે આ રીતે પ્રેસ કરીને અંદર છોડી દેવાનું. ત્યારબાદ તેની ઉપર જ જે બીજી બ્રેડની સ્લાઈસ છે તેને તેના ઉપર આ રીતે સેન્ડવિચની જેમ કવર કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ સારો એવો સેન્ડવિચ જેવો શેપ અપાઈ ગયો છે. ત્યારબાદ તૈયાર થયેલી આ જે કેન્ડીઝ છે તેને આપણે જે અગાઉ ચણાના લોટનું જે ખીરું પ્રિપેર કરેલું તેમાં સારી રીતે આ રીતે કોટ કરી દેવાનું છે. તો ચણાના લોટમાં સારી રીતે કોટ થઈ ગયા બાદ કંઈક આ ટાઈપની આપણી જે કેન્ડી છે એ લાગશે, હા આપણે તેને સાઈડમાં રાખી દેવાની છે. અને સેમ આવી જ રીતે આપણી જે બાકીની કેન્ડીઝ છે તેને પ્રિપેર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી જે કેન્ડીઝ છે એકદમ સારી રીતે પ્રિપેર થઈ ગઈ છે. હવે આપણે તેને તળી લેવાની છે. તો તળવા માટેનું આપણું તેલ પણ એકદમ સારી રીતે ઉકળી ગયું છે, માટે આપણી જે કેન્ડી છે એને આ રીતે પહેલાં તો તળી લઈ લે. તો તમે જોઈ શકો છો આપણી જે બધી જ કેન્ડી છે એકદમ સારી રીતે ફ્રાય થઈને રેડી છે. તો ચાલો આપણે તેને સર્વ પણ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ હતી આપણી આજની રેસીપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.